મુન્દ્રા કસ્ટમની એસઆઈઆઈબીના ત્રણ અધિકારીઓને ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા ચાઇનાથી આવેલા કન્ટેનર ક્લિયરિંગ કરવાના પ્રકરણમાં કસ્ટમના ત્રણ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે કસ્ટમના એસઆઈઆઈ બી શાખાના ત્રણેય અધિકારીઓને ભુજમાં મોડી રાત્રે જજના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા કસ્ટમે ત્રણેય અધિકારીઓ તેમજ એક વચેટીયા સહિત ચાર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કરતા તમામ આરોપીને પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે કચ્છનું મુન્દ્રા પોર્ટ વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ ચાઇનાથી મોબાઈલ એસેસરીઝનું કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું અને મુંબઈની પેઢીએ ચાઇનાથી કન્સાઈનમેન્ટ મંગાવ્યું હતું આ કન્ટેનરને અટકાવીને તેની તપાસ કરવાની જવાબદારી કસ્ટમ વિભાગની એસઆઈઆઈ બી સ્પેશિયલ શાખાની હોય છે કન્ટેનરમાં પંદર જેટલી અલગ અલગ મોબાઈલ એસેસરીઝ તેમજ તેની માર્કેટ કિંમત ચૌદ લાખ સત્યાસી હજાર બતાવવામાં આવી હતી આ કન્ટેનરમાં મિસ ડિક્લેરેશ અને અંડર વેલ્યુશન બતાવવામાં આવી હતી કસ્ટમ અધિકારી દ્વારા ખોટા પંચનામાના આધારે કન્ટેનર ક્લિયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ ગાંધીધામ ડી ડીઆરઆઈ દ્વારા આ કન્ટેનર અટકાવી તપાસ કરતા કન્ટેનર ક્લિયરિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો ડીઆરઆઈ દ્વારા તપાસ કરતા કન્ટેનરમાં પાંચ આઇટમો બિલ ઓફ એન્ટ્રીમાં બતાવવામાં આવી ન હતી સાથે જ કન્ટેનરમાં રહેલ મોબાઈલ એસેસરીઝની માર્કેટ વેલ્યુ ચાર કરોડ એકત્રીસ લાખ રૂપિયા થઈ હતી આમ ડીઆરઆઈ દ્વારા કન્ટેનર ક્લિયરિંગના પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ કસ્ટમના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ ડીઆરઆઈએ મુન્દ્રા કસ્ટમના એમ લોકનાથન અમિત દાસ તેમજ ગૌરવ કુમાર સહિત ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલ અધિકારીઓ મુન્દ્રા કસ્ટમની એસઆઈઆઈ બી શાખામાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડ અને પ્રિવેન્ટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે સમગ્ર પ્રકરણમાં બે વચેટીયાની સંડોવણી બહાર આવી છે મુન્દ્રા કસ્ટમ્સ એસઆઈબી જે સિનિયર ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ છે જે અત્યારે મુન્દ્રામાં કાર્યરત છે એના ઓફિસરોને એક તારીખ છ નવ બે હજાર સત્તરના ત્યાં એક બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થઈ અને એક કન્સાઇનમેન્ટ ચાઇનાથી આવ્યું હતું અને એ કન્સાઇનમેન્ટની અંદર મોબાઈલ રિલેટેડ એસેસરીઝ હતી કે જેની અંદર બેટરી એના ટફન ગ્લાસ છે સેલ્ફી સ્ટીક છે એના ચાર્જર છે એના યુએસબી કોડ એ પ્રકારની વિવિધ બારથી ચૌદ આઇટમો હતી અને એ લોકોએ જ્યારે બિલોફ એન્ટ્રી ફાઇલ કરી ત્યારે એ લોકોએ એની વેલ્યુ ચૌદ લાખ અને સત્યાસી હજાર બતાવી અને એકચ્યુલી ચૌદ લાખ સત્યાસી હજાર બતાવ્યા પછી જે ડેક્લેરેશન કર્યું એની અંદર ત્રણથી ચાર આઈટમ મિસિંગ હતી મુન્દ્રા પોર્ટ ઉપર જયારે ચાઇનાથી આખું કન્સાઈનમેન્ટ આવી ગયું તે વખતે ખ્યાલ આવ્યો પણ એસઆઈબીની જે ટીમ છે એ આખી આરએમએસ સિસ્ટમ હોય છે અને આરએમએસ સિસ્ટમની અંદરથી જ્યારે રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમની અંદરથી એ કન્સાઇનમેન્ટ બારે આવ્યો પછી એસઆઈબીએ ખુદે ડિટેક્ટ કર્યું અને એ લોકોએ રિકવર કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે કન્સાઇનમેન્ટ છે એની અંદર જે એસેસમેન્ટ થવું જોઈએ એસેસમેન્ટ પૂરતું એસેસમેન્ટ નથી થયું સેટલમેન્ટ અને એરેન્જમેન્ટ મેનેજમેન્ટ જે કાંઈ પણ કસ્ટમ ઓફિસરો સાથે કરવામાં આવ્યું એ આ લોકોએ ટોટલ એટ પોઈન્ટ થી શરૂ કર્યું હતું બાર્ગેનિંગ અને એઈટ લાખમાં આ લોકોએ સેટલમેન્ટ ડિસાઇડ કર્યું અને આ ત્રણેય ઓફિસરોની ભૂમિકા એમાં નીકળી હજુ અત્યારે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન સ્ટેજ ઉપર છે અને તપાસ અત્યારે સ્ટીલ અત્યારે કન્ટિન્યુ છે એટલે એ સંજોગોની અંદર ત્રણ અધિકારીઓને અત્યારે અમારી ડીઆરઆઈ એજન્સી અત્યારે રજૂ કર્યા છે વધુ તપાસ પછી ખ્યાલ આવશે કે કયા ઓફિસરનું અથવા તો કયા જે લોકલ સીએચએ છે એનું ઇનોવમેન્ટ અત્યારે આની અંદર છે ગુનાની જે આખી ગંભીરતા છે ગંભીરતા જ્યારે કસ્ટમ ઓફિસરનું ઇનોલ્વમેન્ટ છે ત્યારે એની ચાર પોઈન્ટ એકત્રીસ કરોડની જે વેલ્યુ હતી એના બદલે ચૌદ પોઈન્ટ સત્યાસી લાખ બતાવી છે એટલે આ રીતે આખી આખું કૌભાંડ છે સ્કેન્ડલ છે એ રિશ્વતના ગ્રાઉન્ડ ઉપર એમની પાસેથી માંગવામાં આવી હતી અને એ રીતે સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું